सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। ટાળો થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લાના થરાદના આદેશનગર ખાતે આવેલ શામળિયા ભગવાનની મંદિરની બાજુમાં આવેલા શ્રી શામળેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિદિવસીય પંચકુંડી મહાયજ્ઞનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે આગામી 9, 10 અને 11 સપ્ટેમ્બર 2023 એમ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આદેશ પરિવાર દ્વારા યોજાઈ રહ્યો છે, જેમાં હિતેશભાઈ દેવશંકર શાસ્ત્રી સહિતના પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને પંચકુંડી મહાયજ્ઞનો આથી પ્રારંભ કર્યો હતો, જેમાં આદેશ પરિવારના જયંતિભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે તારીખ 9-10-11 સપ્ટેમ્બરમાં આદેશનગર સોસાયટીમાં પ્રથમ દિવસે 5 કોટી મહાયજ્ઞ, બીજા દિવસે શોભાયાત્રા અને ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં 10 તારીખના દિવસે રાત્રે ભજન સત્સંગ યોજવામાં આવશે। આ 3 દિવસના કાર્યક્રમમાં થરાદ અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડશે। દિયોદર ધારાસભ્ય માદરે વતન મોજરૂ ખાતેથી ગેળા હનુમાન દાદા મંદિર સુધી પગપાળા યોજાઈ હતી। યાત્રા લાખણી ખાતે આવી પહોંચતા ખેડૂતો અને સમર્થકો દ્વારા ફૂલો ઉડાડી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દિયોદરના મોજરૂ ગામથી શરૂ થયેલી પગપાળા યાત્રાનો આશય બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા બનાસકાંઠાના દિયોદર, કાંકરેજ, થરાદ, ડીસા, લાખણી તાલુકાના 125 ગામોને જોડતી પીવાના પાણીની સિદ્ધાંતિક મંજૂરી ગુજરાત સરકાર દ્વારા મળતા 1200 કરોડના પીવાના પાઇપલાઇન પ્રોજેક્ટ મંજૂર થતા આજે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણે માદરે વતન મોજરૂથી ગેળા હનુમાન દાદા મંદિર સુધી પગપાળા યાત્રા યોજી હતી, જેમાં હજારો ખેડૂતો સહિત કાર્યકરો સમર્થકો આ યાત્રામાં જોડાયા હતા। જેમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિયોદર, કાંકરેજ, લાખણી સહિત ભીલડી, થરાદ, ડીસા તાલુકાના 125 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા 1200 કરોડના પીવાના પાઇપલાઇનની પ્રોજેક્ટ માટે મંજૂર કરાતા સરકારનો આભાર સહિત આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા દૂર થાય, લોકોમાં જનજાગૃતિ ફેલાવવા સાથે વરસાદી પાણી વહી ન જાય, પાણીનો વેડફાટ અટકાવવા અને પાણીનો જળ સંગ્રહ અને જળ સંચય, કુવા, રિચાર્જ, તળાવો ભરવાનો ઉદ્દેશથી પગપાળા યાત્રા યોજી હતી। આ વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવા દિયોદર ધારાસભ્યએ નવો સંકલ્પ કર્યો હતો। બીજ કે પૂનમ દિવસે જ્યાં લોકો દર્શન કરવા આવે છે એવા આસ્થાના કેન્દ્ર ઉપર પગપાળા યાત્રા યોજી જળ સંગ્રહ, જળ સંચયની જાગૃતિ ફેલાવવા પગપાળા યાત્રા યોજાશે તેમ જણાવ્યું હતું। અમારા લાખણી દિયોદર પંથકની અંદર ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઊંડા જઈ રહ્યા છે, જેના અનુસંધાને લોકોમાં એક પાણી વિશે જનજાગૃતિ ફેલાય, સરકાર પણ પાણીના પ્રશ્નનું પ્લાનિંગથી ખૂબ જ સુધારા કરી રહી છે અને અમારા પાણીદાર નેતા શ્રી ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે પાણીનો પ્રશ્ન સોલ્વ થાય, જેનો એમણે સંકલ્પ કરેલ છે કે હરિયાળો તાલુકો બને, હરિયાળો બનાસકાંઠા બને, જેના લીધે આજે લોકોમાં જનજાગૃતિ ફેલાય તેના અનુસંધાને તેમના માદરે વતન મોજરૂથી શ્રીફળ મંદિરે ગેળા સુધી પગપાળા યાત્રા આજે કરવામાં આવેલ હતી, જેમાં અમે મોટા પ્રમાણમાં ખેડૂતો પણ જોડાયેલા હતા અને જલ્દીમાં જલ્દી આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિવારણ આવે જેનું સરકાર ખૂબ જ પોઝિટિવ પ્લાનિંગથી ચાલી રહી છે અને વિવિધ પાણીના તળ ઊંચા આવે જેને તળાવો ભરવાની મંજૂરી પણ આપેલ છે અને ધારાસભ્યશ્રી પણ ખૂબ જ પ્રયત્નશીલ છે, એટલે જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિવારણ આવે એના અનુસંધાને આજે પગપાળા યાત્રા કરવામાં આવે। જ્યાં ધોરણમાં ભણતો ત્યારથી હનુમાનજીની સેવા કરું છું, જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોઉં, કોઈ અડચણ આવે ત્યારે હનુમાનજીના ચરણોમાં જઈએ તો એમાંથી માર્ગ મળતો હોય છે। ચૂંટણી વખતે લોકો વચ્ચે મેં સંકલ્પ કર્યો હતો કે જો લોકો મને ચૂંટણી મોકલશે તો 14 દિવસ વિધાનસભા મત વિસ્તારમાં જે ભૂગર્ભના જળ સિંચાઈ માટેના પાણીનો વિકટ પ્રશ્ન છે એ પ્રશ્નને હલ કરવા માટે રાજ્ય સરકારમાં પૂરો પ્રયત્ન, પૂરી મહેનત કરવામાં આવશે। ચૂંટણી વખતે વડાપ્રધાન મોદી સાહેબે પણ સંકલ્પ કર્યો હતો કે જે વિસ્તારોમાં નર્મદાના પાણી નથી પહોંચ્યા ત્યાં પાણી પહોંચાડવામાં આવશે અને આના ભાગરૂપે તાજેતરમાં દિયોદર, લાખણી, ડીસા, કેટલાક થરાદના ગામ અને કાંકરેજના પણ કેટલાક ગામોને લગભગ 132 જેટલા ગામોમાં આ નર્મદાનું પાણી પહોંચાડવા માટે
नरेन्द्र भाई मोदी साहेब जारे राज्य ना मुख्यमंत्री हता त्यारे 14 पाइपलाइन मंजूर करवामां आवी हती अने एना पछी आ 15मी पाइपलाइन ने राज्य सरकारे ताजेतरमां 1200 करोड़ नी सैद्धांतिक मंजूरी आपवामां आवी छे। एटले मोजरूथी गेळा सुधी आजे हनुमानजी ना दर्शन करवा हनुमानजी ना आशीर्वाद मेळववा अने सरकारनो आभार मानवा अने लोकोने संदेशो आपवा माटे पदयात्रानो आयोजन करवामां आव्युं के जल छे तो जीवन छे। सरकार पूरो प्रयत्न करी रही छे। सुजलाम सुफलाम उपरनो तूटेलो सायफन रिपेरिंग करवानो काम सरकारे शुरू कर्युं छे। सुजलाम सुफलामनी वहन क्षमता वधे एना माटेनो सर्वेनो काम राज्य सरकारे नक्की कर्युं छे। दिवोदर तालुकाना मुख्य केनालथी गोदाथी कोतरवाड़ सुधीना 14 जेटला गामो जे पश्चिम भागमां आवे छे एनो कमांड एरियामां समावेश करवा माटेनो सरकार विचारी रही छे अने 1200 करोड़ना खर्चे नवी पाइपलाइन पण राज्य सरकारे मंजूर करी छे। एटले सरकार पूरो प्रयत्न करी रही छे पण प्रजा पण पाणी बचावे जल छे तो जीवन छे। वरसाद रूपे जे प्रसादना रूपमां आपणने पाणी मळी रह्यो छे टीपा टीपा पाणीनो आपणे संग्रह करीए संचय करिए आपणे त्यां बोर अने कूवा जे फेल थयेला छे बोर अने कूवामां आ वरसादनो पाणी वाळी अने जल संचय करी अने आपणे लोक आंदोलननो आ जल बचावा अभियानने आपणे स्वरूप आवीए। आगामी समयमां 14 दिवसीय विधानसभा मत विस्तारना धार्मिक स्थळोने जोड़ती पदयात्राओ करी अने लोकोमां जागृति लावामां आवशे अने लोक भागीदारी छे। प्रजा ए भगवाननो रूप छे अने जे कार्यमां प्रजा भगवान जोड़ा ए कार्य कदी अटकतो नथी एना ए आगामी समयमां आ जल बचाओ अभियाननी अंदर प्रजाने जोड़ी जोड़ी अने सरकारनो टेको अने प्रजाने जोड़ी अने प्रजानो प्रयत्न ए बन्नेने साथे राखीने आ विस्तारनी आ समस्याओ उकेलाय एना माटेनो पूरो परસેવો પાડવામાં આવશે પૂરો પ્રયત્ન કરવામાં આવશે પૂરો પરિશ્રમ કરવામાં આવશે અને 14 દિવસીય વિધાનસભા મત વિસ્તાર એ વિકસિત વિસ્તાર બને હરિયાળો વિસ્તાર બને કાયમી હરિયાળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરવા આ વિસ્તારની પ્રજાને હાથે રાખીને પ્રયત્ન કરી રહ્યા છીએ। તો એ કાર્યની અંદર હનુમાનજી અમને તાકાત આપે શક્તિ આપે સૌના દિલમાં હનુમાનજી વસે સૌના દિલમાં રામ વસે અને આ પાણીની સમસ્યાનો નિરાકરણ આવે એ માટે હનુમાનજીને અમે દિલથી પ્રાર્થના કરી છે। બનાસકાંઠાના થરાદવાવ ટેટા પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ કરવામાં આવેલો હતો જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ઢીમાના મહંત જાનકીદાસ બાપુ તેમજ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને આવેદન આપવા ટેટટાટ પાસ ભાઈઓ તેમજ બહેનો પોતાના બાળકોને સાથે રાખી જોડાયા હતા। ટેટટાટ વિદ્યાર્થીઓએ જણાવેલ કે શિક્ષક ક્યારે કરાર આધારિત ન હોઈ શકે કાયમી શિક્ષક જ વિદ્યાર્થીઓનું હિત સમજી શકે છે। પરીક્ષાનું લેવલ યુપીએસસી જીપીએસસી લેવલની પરીક્ષા લેવામાં આવે છે 25 વર્ષ સુધી એજ્યુકેશન લઈને કરાર આધારિત નોકરી લેવાની હોય છે તો અમારું ભવિષ્ય અંધારામાં જ રહે છે। અમારી એક જ માંગ છે કે જે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવ્યા છે તે રદ કરી કાયમી ભરતી કરવા માંગ કરી હતી। ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓએ જણાવેલ હતું કે કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયક ભરતી દર 11 મહિને નવા નવા શિક્ષક આવતા રહે તો વિદ્યાર્થીઓ સાથે શિક્ષક કઈ રીતે સેટ થાય કેમ કે ટેટ ટાટ પાસ ઉમેદવાર શિક્ષક તરીકે જશે તો તેના બીજા મા બાપ કહેવાય તો મા ઘડી ઘડી બદલાય તો બાળક કેવી રીતના રહી શકે અને કઈ રીતે સંભાળ લઈ શકે। જો કે આ સમગ્ર મામલે ઢીમાના મહંત તેમજ થરાદના પૂર્વ ધારાસભ્ય તેમજ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે સરકારમાં પત્ર લખી રજૂઆત કરીશું તેવી બાંયધરી આપી હતી। આજે સમગ્ર ગુજરાતના બીએડ પીટીસી થયેલા બેરોજગાર યુવાનો પોતાને ન્યાય મળે એના માટે દરેક તાલુકે ક્યાંક ભગવાનને આવેદનપત્ર આપે છે કે સરકારને સદબુદ્ધિ આપે ક્યાંક સંતોને આવેદનપત્ર આપે છે કે સરકારને સદબુદ્ધિ આપે એના માટે આજે ક્યાંક રાજકીય આગેવાનોને આવેદનપત્ર જ્યારે આપી રહ્યા ત્યારે પહેલાં જેમ સમગ્ર દેશના યુવાનોને અગ્નિવીર નામની યોજનાથી શોષણ કરવામાં આવી રહ્યું છે એવી રીતે ગુજરાતની અંદર જ્ઞાન સહાયક નામથી
ગુજરાતના શિક્ષિત શિક્ષકોને શોષણ કરવા માટે સરકાર જઈ રહી છે. આજે જો વિરોધ નહીં કરીએ તો આવનારી પેઢી પણ કદાચ કોઈને માફ નહીં કરે, કેમ કે 156 સીટો આ ભાજપની સરકારને આવે ત્યારથી મગજમાં અમે જ છીએ એવું એક અભિમાન આવ્યો. ને આજે ગુજરાતના લાખો યુવાનો આજે બીએ પીટીસી થયેલા, કાટની ટેટની પરીક્ષા પાસ થયેલા બેઠા છે. બાજુના રાજ્ય તમે રાજસ્થાનમાં જાઓ, ત્યાં આગળ છેલ્લા 10 વર્ષમાં કેટલી ભરતી થઈ છે. કોઈ પછાત રાજ્ય બિહાર છે તો એની અંદર કેટલી ભરતી થઈ રહી છે. એની સામે જે વિકસિત ગુજરાત મોડલની વાત કરવામાં આવે, એ ગુજરાત મોડલમાં છેલ્લા 10 વર્ષમાં કેટલી ભરતી થઈ એ તમામ જો પાસા ઉપર દેખવામાં આવે તો સૌથી હું તો કહું, આજે ગુજરાતનો યુવા બિચારો નમાલો થઈને આ સરકારની સામે પીડાઈ રહ્યો છે. ત્યારે સૌ હું તો કહું, જ્ઞાન સહાયકના વિરોધ કરવો જોઈએ અને બીએડ પીટીસી કાટ ટેટની પરીક્ષા આપેલા યુવાનો મક્કમતાથી લડવું જોઈએ અને અમે એમની સાથે છીએ. આ અમારા વિસ્તારની અંદર જ્યાં પણ કહેશે ત્યાં એમને સહયોગ આપશું. પણ આજે વિદ્યાર્થીઓ પણ લડે, વાલીઓ પણ લડે, અને જો લોકસભાની ચૂંટણી પહેલાં જો કદાચ આ યોજના બંધ કરવામાં નહીં આવે, કાયમી ભરતી કરવામાં નહીં આવે, તો 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આ યુવાનોને કોઈ સાંભળવાનું નથી. કોઈને 30 વર્ષ થયા હશે તો 35 વર્ષનો થઈ જશે, કોઈ 35 વર્ષનો યુવાન હશે તો 40 વર્ષનો થઈ જશે. એમને આખી જિંદગીનો કોઈ મતલબ નથી રહેતો. કદાચ હું તો કહું છું, આ દશકને યુવા એ કદાચ આ ગુજરાતનો સૌથી કમનસીબ યુવા હશે, કેમ કે કોઈ એમને ઉજ્જવળ ભવિષ્ય દેખાતું નથી. જેમ હું તો યુવાનોને પણ કહું છું, જાતિવાદમાંથી બહાર આવી, ધર્મવાદનામાંથી બહાર આવી અને સારા સમાજનું ઘડતર થાય એના માટે પોતાના અધિકાર માટે લડો. લડશો નહીં તો કોઈ તમારે સાંભળવાનું નથી. બિન સચિવાલયની પરીક્ષા રદ એટલે થઈ કે એ વખતનો યુવા બધો લડ્યો તો રદ થઈ. આજે આ ગુજરાતના યુવાનને ગાંધીનગરમાં ધરણા કરવા છે તો પોલીસ કરવા દેતી નથી. આજે અહીંયા કદાચ મને મળવા માટે આવ્યા તો પણ પોલીસના આઈબીના અધિકારીઓ છોકરાઓને ફોન કરીને ધમકાવે છે, કેમ કે આવી તાનાશાહી તો કદાચ અંગ્રેજોના સમયમાં પણ નથી. અને જો ખાસ કરીને વિકસિત ગુજરાતની વાતો કરતા, ગુજરાત મોડલની વાતો કરતા હોય તો ગુજરાતના યુવાનોનું શોષણ ના થવું જોઈએ. જ્યાં પણ લડવું છે, જ્યાં પણ રજૂઆતો કરવાની છે, અમે બધા કરશું. અને સાથે મળીને તમારા અધિકાર મળે યુવાનોને, શિક્ષિત બેરોજગારોને, એના માટે જ્યાં પણ પ્રયત્ન કરવાના છે કરશું. તમારી સાથે છીએ અને લડશો નહીં તો આવનારી પેઢીઓ પણ તમને માફ નહીં કરે. કેમ કે આજે જો શિક્ષકોની ભરતી બંધ થઈ ગઈ, જ્ઞાન સહાયકના નામે શોષણ, જેમ અગ્નિવીરમાં જે રીતે શોષણ ચાલુ કર્યું, એક વખત યુવાનોએ ફોર્મ ભરી દીધા અને અત્યારે એ કદાચ 4 વર્ષની નોકરી માટે જવા માંડ્યા, તો કાયમી ધોરણે અગ્નિવીર જ ચાલવાનું. અને એક વખત જો ગુજરાતમાં જ્ઞાન સહાયક જો લાગુ થઈ ગઈ યોજના, તો જિંદગીભર આ ગુજરાતને કઈ જ્ઞાન સહાયક યોજના જ ચાલવાની. બનાસકાંઠા જિલ્લાના સરદી વાવ શહેરમાં નિલેશભાઈ નાઈ કિમણા વાસવાળા તેમજ તેમના ભાઈ કિરણભાઈ નાઈ દ્વારા 7 સપ્ટેમ્બર 2023 ના રોજ ગોકુળ આઠમના રોજ વાવના કોટેશ્વર કોમ્પ્લેક્સ ખાતે કેબિનેટ મેન્સ એન્ડ લેડીઝ સલૂનનું ઉદઘાટન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં ગામડાઓમાં ગ્રાહકોને જે સુવિધા જોઈતી હતી અને લોકોને જે ડિમાન્ડ હતી તે તમામ બ્રાન્ડની પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે. સલૂનમાં આવતા ગ્રાહકો માટે વધુ સુવિધાજનક ફેસિલિટી સાથે હેર કેર અને બ્યુટી કેર અનેક મલ્ટીનેશનલ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કેબિનેટ સલૂનને 4 વર્ષની ભવ્ય સફળતા બાદ વધુ એક કેબિનેટ મેન્સ એન્ડ લેડીઝ સલૂન ખુલ્લું મુકાતા લોકોમાં આનંદ છવાયો હતો. આજના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત કલાકાર નવીન ભાટી તેમજ ખુમેશ રાયકા સહિત રાજકીય અગ્રણીઓ તેમજ વાવ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય માતાજી. મિત્રો, હું છું કિરણ નાઈ. અમે એક નવું સલૂન ઓપન કર્યું છે, જે કેબિનેટ મેન્સ એન્ડ લેડીઝ, જે વાવની અંદર અમે અગાઉ 4 વર્ષ પહેલાં એક કેબિનેટ મેન સલૂન ખોલ્યું હતું. તેમાં આધુનિક બધું તેથી અમે જે કે મેટ્રિક્સ છે, લોરિયલ છે, આવી બ્રાન્ડ અમે પણ રાખીએ છીએ, કેરાટીન સ્ટ્રેટનિંગ આવું કામ કરી આપીએ છીએ. લેડીઝ એન્ડ જેન્ટ્સમાં બંનેમાં અવશ્ય એકવાર મુલાકાત લેવી અને આજુબાજુના માણસોને પણ કહેવું કે આ વાવની અંદર બધું હેર ટ્રીટમેન્ટ, સ્કિન ટ્રીટમેન્ટ બધું કરી આપવામાં આવે છે. જય માતાજી. હું નિલેશ નાઈ. આજ રોજ 8મા દિવસે
કેબિનેટ મેન સલૂન નવું એક વાવમાં ઓપન કરાવ્યું. જેમ કે 4 વર્ષ અગાઉ પહેલા કેબિનેટ મેન સલૂન હતું, પણ વાવના લોકોને અત્યારે આધુનિક સમયે જેમ કે બોલિવૂડનો સમય આવે ક્રેઝ છે તેમ બહાર કામ કરાવવા જવું પડતું, પણ જેમ જોઈ સમય અનુકૂળ જેમ વાવ શહેરની અંદર કેબિનેટ મેન્સ એન્ડ લેડીઝ સલૂન નવું ઓપન કરવામાં આવ્યું છે. જેમ જે લોકોને કામ કરાવવા બહાર જવું પડતું એ હવે જવું નહીં પડે, એટલે આપ સૌ કસ્ટમરોને વિનંતી કે અહીંયા કામ કરાવું અને આજુબાજુ જે હોય લોકો રહેતા એમને જાણ કરવી કે નવું ઓપન સલૂન કરવામાં આવ્યું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.